નમસ્કાર દર્શક મિત્રો સંખ્યાવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટડીમાં પક્ષી અને માણસની દોસ્તી માનવતાની મહેક પ્રસરાવી રહી છે. 10 વર્ષથી પશુ પક્ષીઓ સાથે દોસ્તી થઈ જતા એક પણ દિવસ તેઓ મળ્યા વગર રહી શક્યા નથી. પાટડીમાં તળાવ કાઠે શેલેશ નામનો યુવાન છેલ્લા 10 વર્ષથી 6 જેટલા બગલાઓ, ચકલીઓ, કબૂતર અને કૂતરાઓને ખાવાનું ખવડાવે છે. શૈલેષ સાંજે ગામમાં જઈ ઘરે ઘરેથી રોટલી રોટલા ખીચડી અનાજ માંગીને આ પશુ પક્ષીઓને ખવડાવે છે જેથી આ પક્ષીઓ સાથે તેઓને ગાઢ દોસ્તી થઈ ગઈ છે સવારે બધા જ પક્ષીઓ આ યુવાનની રાહ જોઈને બેઠા હોય છે સવારે જેવા યુવાન ત્યાં પહોંચે કે તરત જ બધા પશુ પક્ષીઓ તેમને ફરતે વીટણા જાય છે અને તેઓ આવો આવોનો અવાજ કરતા સામે કાંઠે ગયેલા બગલાઓ પણ તરત આ યુવાનની પાસે આવી જાય છે માણસો સમયના અભાવે ઓનલાઈન મળતા થઈ ગયા છે ત્યારે આ યુવાન પ્રકૃતિના અનમોલ તત્વ એવા પંખીઓને દરરોજ રૂબરૂ મળી શાંતિથી બેસે છે અને ખવડાવીને કલરવનો સાચો સ્વાદ માણીને મનને હરિયાળું બનાવી રહ્યો છે આ પક્ષીઓ તળાવમાં માંસાહારી ખોરાક ખાતા હતા છેલ્લા દસ વર્ષથી તળાવમાં માંસાહારી ખોરાક ખાતા પક્ષીઓ છેલ્લા દસ વર્ષથી શાકાહારી ખોરાક ખાતા આજે તેઓ સંપૂર્ણ શાકાહારી બની ગયા છે અને તેઓ તળાવમાં જતા પણ નથી અને આ યુવાન કે જે ખાવાનું આપે તે ખાઈને મંદિરની જગ્યામાં જ રહે છે જેથી આ યુવાન આ પક્ષીઓ પાસે બેસે અને પક્ષીઓ પાસે બેસીને ખવડાવતો હોવાથી ખૂબ જ ધન્યતા પણ અનુભવે છે જેવું યુવાન દ્વારા જણાવવામાં આવ્યું સાહેબ મારું નામ શૈલેષ પાલડિયા છે વાણંદ છું અહીંયા પણ દસ વર્ષ પહેલા હું આવ્યો ત્યારે મેં જોયું પક્ષી અહીંયા પણ ખૂબ હતા બગલા ને એ બધા માછીને એવું બધું ખાતા મેં કીધું જોયું આમનું કોણ હશે કોણ આમને ખવડાવતું હશે તો સાહેબ મેં રોટલાને એવું ઉઘરાયું થોડું ઘણું અને ખવડાવ્યું તો રોટલા એમણે ખાધા તો રોટલા ખાધા તો પછી દાણા થોડા ઉઘરાયા ગામમાંથી તો દાણા મેં નાખ્યા તો દાણા એમને ખાવાના ચાલુ કર્યા તો ઘરે ઘરે પછી મેં એક નિર્ણય કરી લીધો કે આવી રીતે જ બસ આ જ કાર્ય કરવું છે તો મેં દાણા ઉઘરાવાના રોટલા ઉઘરાવાના મેં એક કાર્ય એ જ કર્યું અને એમને ખવડાવવાનું એટલું બધું રાખ્યું તો આજે મચ્છીને બધું ખાતા એ બધું બંધ કરી દીધું માંસાહારીમાંથી ને સાકારી થઈ ગયા સાહેબ અને હું આવું એટલે મને વીંટાઈ જાય કોઈ પણ પબ્લિક બધાય બધા જુએ છે તો એમને એક હરખ આવે છે સાહેબ બહુ જ આનંદ આવે છે સાહેબ મોટા મોટું સુખ રૂપિયાનું નથી મનની શાંતિ મળે ને એ મોટા મોટું સુખ છે સાહેબ આ મનની શાંતિ છે રૂપિયાનું સુખ કોઈ મોટું સુખ નથી કેટલો બધો આનંદ આવે આમને જોઈને તો મને બહુ આનંદ આવે છે આમાં